નમસ્કાર આજે આપણે સરસ મજાની તમને વાર્તા સંભળાવવાની છે તો બધા બાળ મિત્રો શાંતિથી સાંભળજો વાર્તાનું નામ છે વાઘ અને બગલો એક હતો વાઘ એક વાર એણે હરણનો શિકાર કર્યો હરણનું માંસ ખાતા ખાતા તેના ગળામાં હાડકાનો એક ટુકડો ભરાઈ ગયો વાઘે હાડકું કાઢવા ઘણો પ્રયત્ન કર્યો વાઘ પીડાના લીધે હેરાન પરેશાન થઈ ગયું દુઃખના કારણે એ બરાડા પાડવા લાગ્યો તે મદદ માટે જંગલના પશુ પક્ષીઓને વિનવવા લાગ્યો તે બધાને કહે જે મારા ગળામાં ભરાયેલું હાડકું કાઢશે તેને હું ઈનામ આપીશ છેવટે એક બગલો ઇનામની લાલચે તૈયાર થઈ ગયો તે વાઘ પાસે આવ્યો ખાતરી કરવા તેણે વાઘને પૂછ્યું હું આપના ગળામાંથી હાડકું ખેંચી કાઢું તો મને ઈનામ આપશો ને હા હા હું તને જરૂરથી મોટું ઇનામ આપીશ ભાઈ બગલા તું જલ્દીથી હાડકું કાઢ હવે મારાથી આ દુઃખ વધારે સહેવાય તેમ નથી બગલાની સૂચના મુજબ વાઘ ખુલ્લું મોં કરીને બેઠો બગલાએ પોતાના ચીપિયા જેવી લાંબી ચાંચ વાઘના મોઢામાં ખોસી પછી હળવેક રહીને હાડકાને ટુકડો ખેંચી કાઢ્યો ટુકડો નીકળી જતાં જ વાઘને રાહત થઈ હવે વાઘે ચાલવા માંડ્યું બગલાએ તેને કહ્યું વાઘ મામા ક્યાં ચાલ્યા મારું ઈનામ તો આપો વાઘે મીજા જ ફેરવ્યો અને ધૂર્ખીને બોલ્યો અલ્યા મૂર્ખ બગલા તારે ઇનામ જોઈએ છે મેં મારા મોઢામાં ચાંચ ઘાલી છતાં મેં મોં બંધ ન કરી દીધું અને તને જીવતો જવા દીધો એ શું ઓછું ઈનામ છે બગલાએ તો કંઈક મોટા ઇનામની આશા રાખી હતી પણ વાઘ આગળ હવે શું બોલે આથી બગલો વિલા મળે પોતાને રસ્તે પડ્યો